દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો અને હોસ્પિટલોમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે સાથે જ સમયસર સારવાર મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માંડલ અને જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ સાથે રાત્રે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મોડી રાત સુધી ચર્ચાઓ કરી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધ્યા છે અને દર્દીઓને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે અને તેને લઈને જ હાલ દ્વારકા જિલ્લામાં વધી રહેલા કોરોનાના ચિંતાજનક કેસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાયને મોડું થતાં પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં જ રાત્રે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ રાત્રિના સમયે જ સ્થિતિની સમીક્ષા કરવા માટે ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેની સાથે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જે જિલ્લામાં એવા દર્દીઓ અહીં સારવાર લેતા હોય અને ઓક્સિજનના અભાવે, માત્ર ઓક્સિજનના અભાવે જામનગર રેફર ના કરવા પડે, જો કે ક્રિટિકલ કેસીસ હોય છે, મલ્ટી સ્પેશિયાલિટી ઇન્વોલ્વ થાય છે, એને જામનગર જીજીમાં રેફર કરવામાં આવે છે અને ત્યાં મોકલવામાં આવે છે. પણ અહીંયા જે ઓક્સિજન પર અથવા બાયપેપ ઉપર મેન્ટેન થઈ શકે એવા પેશન્ટ્સને વધુને વધુ સારવાર મળે એ દિશામાં માત્ર અહીંયા ઓક્સિજન મેનેજમેન્ટ કે અહીંયા ટેન્કરના માધ્યમથી પણ તાત્કાલિક અહીંયા ઓક્સિજન મળી જાય અને સાથે સાથે આવી રીતે સિલિન્ડર્સ પણ જ્યાંથી એ ભરીને રિફિલ થઈને આવે છે એ પણ નિયમિતપણે મળે. એના માટે આજે મારે અત્યારે થોડી અમને એવું લાગતું હતું કે એમાં ડિલે થયું, ક્રિટિકાલિટી ઊભી ના થાય એટલા માટે તાત્કાલિક આવવાનું થયું. પણ આવતા દિવસોમાં આ વધુ આજે જે અમે આખો પ્લાન કર્યો છે એનાથી મને ખાતરી છે કે ઓક્સિજન સિલિન્ડર્સ હોય કે ટેન્કમાં રિફિલની વાત હોય આ બધું નિયમિતપણે સારી રીતે આવતા દિવસોમાં બે જિલ્લામાં, જામનગરમાં તો ખૂબ સારી ટેન્ક છે રિલાયન્સ, ત્યાં ઓક્સિજન પણ પ્રોવાઈડ કરે છે એટલે એ કોઈ પ્રશ્ન બે જગ્યાએ બે જિલ્લામાં નથી. પણ અત્યારના એક ટેન્કની કેપેસિટી જે નાની છે એ પણ આવતા દિવસોમાં વધારવામાં આવશે. સાંસદ પૂનમબેન માડમ કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી રહે અને હાલ કોરોનાના કેસો વધ્યા છે અને તેને લઈને કોઈ દર્દીને ઓક્સિજન અને અન્ય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તે અંગે મોડી રાત સુધી ચર્ચાઓ કરી અને હોસ્પિટલમાં દર્દીઓની હાલત અંગે સમીક્ષા કરી હતી અને હાલ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે ટેન્ક છે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. સાથે જ હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા ટ્રક ઓક્સિજન ટેન્ક મારફતે જ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્સિજનની વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય જેથી અલગથી જ ઓક્સિજન ટેન્કની સુવિધા લન ઉપલબ્ધ કરવામાં આવશે અને તેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ રહેશે. સાથે જ કોરોનાના દર્દીઓને અન્ય સમસ્યાઓ થઈ રહી છે કે કેમ તે અંગે પણ જનરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર તેમજ અન્ય જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક વધતા જતા કેસને લઈને પણ મોડી રાત સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.